विद्यार्थी मित्रों, धोरण नौ पाठ बी, पाठ पंदर तमारो जल परिवार। पाठ बी में आपणे जोईशुं नदीओनुं आर्थिक महत्व। नदीओनुं आर्थिक महत्व। विद्यार्थी मित्रों, नदीओने आपणे लोकमाता कहीए छीए, एनी पूजा करीए छीए। नदी एक प्राकृतिक संसाधन छे, बराबर। तमने इतिहासना प्रथम पाठ में पण ए विधान समझावो आपणे कर्युं छे के नदीओ लोकमाता कहेवाय छे, ए कई कई रीते उपयोगी छे ए जामा लखवानुं छे। मानव इतिहासमां नदीओनुं महत्व सौथी वधु रह्युं छे। नदीओनुं पाणी ए शुं छे? ए कुदरती संसाधन छे। नदीओનું પાણી કેવું હોય છે? મીઠું હોય છે। તે માનવીની ઘણી બધી જરૂરિયાતો પૂરી કરે છે। નદીઓનું પાણી પેયજળ તરીકે પીવા માટે વપરાય છે, બરાબર। મત્સ્ય પ્રવૃત્તિ તરીકે વપરાય છે। નદીઓ ઉપર બંધો બાંધીને સિંચાઈ યોજના દ્વારા ખેતી કરવામાં આવે છે। પ્રવાસના સ્થળ તરીકે એનો વિકાસ કરી શકાય છે। તો માનવીની પ્રાથમિક જરૂરિયાતો, ત્યાં વસતા લોકો, આજુબાજુ લોકો રહેતા લોકો શું કરે છે? ખેતી પણ કરી શકે છે, ઉદ્યોગોમાં પણ એ પાણીનો ઉપયોગ થતો હોય છે જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે। તો તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી છે, બરાબર છે। એ ઉપરાંત ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓના કારણે જ થયો છે। પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી છે। પ્રાચીન સંસ્કૃતિઓનો વિકાસ તો નદીઓના કિનારે જ થતો હતો। પ્રાચીન સમયના લોકો પોતાની જરૂરિયાતો સહેલાઈથી પાણીની સંતોષી શકાય, પીવા માટે મળે, ખેતી માટે મળે, આથી નદી કિનારે વસવાટ કરતા હતા। આપણી ભારતીય સંસ્કૃતિનો વિકાસ પણ સિંધુ અને રાવી નદીના કિનારે થયો હતો। મોટા ભાગના શહેરો નદી કિનારે જ વિકાસ પામ્યા છે। તમે એના ઉદાહરણો પણ આપવા હોય તો આપી શકો। દાખલા તરીકે ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે, સુરત શહેર તાપી નદીના કિનારે, દિલ્હી શહેર યમુના નદીના કિનારે, તમે કંઈ પણ લખી શકો। જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત। ભારત જેવા, તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। મોટાભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। તો ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદીને એક પાયાનો એકમ ગણવામાં આવે છે। આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ સેના માટે? તો પીવા માટે, સિંચાઈ માટે અને જળવિદ્યુત માટે, નૌકાવિહાર માટે ખૂબ જ વધી રહ્યો છે। તો આ જે ઉપયોગીતા છે એ જ પ્રશ્ન તમારે શું લખવાનું? નદીઓનું આર્થિક મહત્ત્વ। પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક જુઓ, નદી પ્રદૂષણ। પ્રદૂષણ એટલે શું એની વ્યાખ્યા પણ તમને આવડવી જરૂરી છે। સજીવોના જીવન માટે જરૂરી ઘટકોને દૂષિત થવાની ક્રિયાને શું કહેવાય? પ્રદૂષણ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જુઓ છો કે નદીને લોકમાતા તો કહીએ છીએ, પરંતુ આપણે લોકમાતા કહીએ છીએ, પૂજા કરીએ છીએ, પણ શું કરે છે? નદી કિનારે જાય તો શું કરે છે લોકો? વધેલો નાસ્તો, ખોરાક, બરાબર ને, નાસ્તાના પ્લાસ્ટિકના પેકેટ, બરાબર, ધૂળ ધાંખરને નવડાવવા, નદી કિનારે મળમૂત્ર કરવા, અને નદીનું પાણી શું થાય છે? પ્રદૂષિત થાય છે। મોટાભાગે મિલો, કારખાનાઓના, ઉદ્યોગોનું રંગ રસાયણયુક્ત પાણી, એનાથી પણ નદીનું પાણી દૂષિત થાય છે। તો આ બધાને શું કહીએ છીએ? આપણે પ્રદૂષણ કહીએ છીએ। અને પ્રદૂષણનો સૌથી મોટો જન્મદાતા કોણ છે? મનુષ્ય પોતે જ છે। નદી પ્રદૂષણ, નદીના પાણીનો ઉપયોગ શાના માટે થાય છે? આપણે ઉપર આર્થિક મહત્ત્વ તો જોઈ ગયા ને, તો ઘરેલું વપરાશ માટે, કૃષિ માટે, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વધારે પડતો થાય છે। આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ અને પવિત્ર પણ ગણીએ છીએ। તેમ છતાં પણ આટલી બધી ઉપયોગી છે, છતાં પણ નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ, વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણ માટે બીજો શબ્દ કયો વપરાય છે? મલિનીકરણ। તો એ મલિન જળ છોડીએ છીએ, શહેરોની ગટરોના
પાણી શહેર પાસે આવેલી નદીઓમાં થલવાતા હોય છે. એ ઉપરાંત શહેરોનો નકામો કચરો પણ નદીના પાણીમાં નાખીએ છીએ. ખબર હોવા છતાં પણ આપણે પાણીને પ્રદૂષિત કરી રહ્યા છીએ. જળ એ જીવન છે, છતાં પણ આપણે પાણીને પ્રદૂષિત કરી રહ્યા છીએ. પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેને જ માનવી, તે જ નદીના પાણીને માનવી પ્રદૂષિત કરે છે. આમ ઔદ્યોગિકીકરણ અને આજે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે લોકોએ ઉદ્યોગોની પાછળ દોટ મૂકી છે. સતત શહેરો વધી રહ્યા છે તો ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના પરિણામે શું થયું છે? જળ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે, બરાબર ને? નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા, દેશની સમસ્યા બની ગઈ છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે અને સરકારશ્રીની કામગીરીની સાથે લોકોએ પણ એમાં ભાગ લેવો જોઈએ. લોકોએ પણ શું કરવું જોઈએ? સરકારને મદદ કરવી જોઈએ. ચાલો પાછળનું પેજ જુઓ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયમાં જ પ્રશ્ન આપેલો છે, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. પ્રશ્ન 1નો 4થો પ્રશ્ન, જળ પ્રદૂષણ કઈ રીતે અટકાવી શકાય? જળ પ્રદૂષણ ઘટાડવા માટે કડક નિયમોનું પાલન કરવું જોઈએ. જે લોકો મોટા મોટા ઉદ્યોગો સ્થાપે છે, રંગરસાયણયુક્ત પાણી નદીઓમાં થાલવે છે, તો એમને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીં તો ઉદ્યોગોની પરવાનગી સરકારે આપવી ન જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, બરાબર છે, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમોને અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન થાલવે એ માટે કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોને પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે પોતાના ઘરનો કચરો નદીના પાણીમાં ન થાલવવો જોઈએ, એની ખાસ કાળજી રાખવી જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવું ગમશે. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, ગંગા નદીના શુદ્ધિકરણના બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરવામાં આવી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3, આપણે સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોની ચર્ચા થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પાઠ 11 પૂર્ણ પણ કરીશું, બરાબર. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? એ લગુન સરોવરો, બી ઘોડાની નાળ જેવા સરોવરો, સી લંબગોળ સરોવરો, ડી ચોરસ સરોવરો. આન્સર આવશે બી ઘોડાની નાળ જેવા સરોવરો. ઘોડાની નાળ જેવા સરોવરોના વિસર્પણને કારણે રચાતા હોય છે. નંબર 2, કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તો તેને શું કહેવાય? બરાબર. એ જળરચના, બી જળ વિભાજક, સી નદી પ્રણાલી, અને ડી આવશે તમારું બેસિન. તો એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો જળ વિભાજક. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તો એને શું કહેવાય? તો એને જળ વિભાજક કહેવામાં આવે છે. નંબર 3, નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી, એટલે કે દક્ષિણ ભારતની નદી નથી? એ ગોદાવરી, બી કૃષ્ણા, સી કોશી, અને ડી કાવેરી. આન્સર આવશે સી કોશી. કોશી નદી એ દ્વીપકલ્પીય નદી નથી. નંબર 4, નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવામાં થાય છે? એ મીઠું પકવવામાં થાય છે નંબર 1, ઢેબર, બી સાંભર
શ્રી વુલર અને ડી નળ. આન્સર આવશે બી સાંભર. નીચેનામાંથી સાંભર સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે. નંબર 5, ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? એ યમુના, ઘાઘરા, ગંડક અને કોશી. બી યમુના, ચંબલ, ઘાઘરા અને કોશી. સી યમુના, ઘાઘરા, સરાવતી અને કોશી. ડી નર્મદા, ઘાઘરા, ગંડક અને કોશી. આન્સર આવશે એ યમુના, ઘાઘરા, ગંડક અને કોશી. આ નદીઓ કેવી છે? તો આ નદીઓ ગંગાને મળતી મુખ્ય નદીઓ છે. અહીં તમારું પાઠ સી પૂરું અહીં તમારું પાઠ બી પૂરું થાય છે.